નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હવે આજે કયો વ્યંજન શીખવાનું છે ખબર છે? તો તો તલવાર, આપણે કહેતા હતા ને કે તો તલવારનો તો, તો તરબૂચનો તો એવી રીતના હિન્દીમાં તો શીખવાનો છે. જુઓ તો દેખાય છે કેવી રીતના હિન્દીમાં તો થશે. તો પહેલાં આવી રીતના કરવાનું છે, પછી એક ઊભી લીટી કરવાની, એની ઉપર એક લીટી, એટલે બની ગયો તો. બાજુમાં છે ગુજરાતીનો તો કે રાજા કે હાથ મેં હે તલવાર, તલવાર હે તેજ ઓર ચમકદાર. તો આ ચિત્ર શેનું છે? તો કે તલવારનું. અને આ બાજુમાં શું છે? તરબૂચ. તો કે તરબૂચ, તલવાર. હવે જુઓ, ત પહેચાન કર રાઉન્ડ કીજીએ, એટલે આમાં જો તમને ખબર છે ને કે ત શોધવાના હોય પરીક્ષામાં આવું બધું પૂછાય છે કે અલગ અલગ અક્ષર આપેલા હોય. હમણાં જો પરીક્ષા પાછી આવી જશે ઓગસ્ટ મહિનાની, ચાલુ થઈ ગયો ને મહિનો, તો હવે જુઓ પાછા નવા નવા અક્ષર બધાને યાદ હોવા જ જોઈએ. કેટલા વ્યંજન નવા નવા શીખ્યા બધા, તો એમાંથી જ પૂછાશે. એટલે જુઓ, ત કીએ તો ત નો રાઉન્ડ કરવાનો. જુઓ પેલો શું છે? ત, તો રાઉન્ડ કરો. પછી મ, ય, ર, ત, તો વળી રાઉન્ડ કરવાનું. પછી ક, પ, ત, પછી ડ, ચ, છ, ત, તો કે રાઉન્ડ કરો. પછી જ્ઞ, જ, ટ, ત, ણ અને ગ, એટલે કે જેટલા જેટલા તમને ત દેખાતા હોય ને એમાં રાઉન્ડ કરવાના છે. એવી જ રીતના ચિત્ર ઉપરથી છે. ચિત્ર કે નામ મેં સે ત પહેચાન કર રાઉન્ડ કીજીએ, એટલે કે આ ચિત્ર આપેલા છે એની વચમાં કોઈ ત આવ્યા હોય, કોઈ આગળ ત આપેલા હોય, તો એ શોધીને રાઉન્ડ કરવાના છે. પહેલું ચિત્ર શેનું છે જુઓ? તો કે તબલા. ત સે તબલા, તો ત આવ્યો એમાં, પહેલો જ ત થાય તો રાઉન્ડ કરો. પછી છે તકિયા, તોય ત આવ્યો, તો કે રાઉન્ડ કરો. પછી શું દેખાય છે? તો કે બર્તન. આપણે ગુજરાતીમાં કહીએ કે આ બધા વાસણો, એમ રસોડાના બધા વાસણ દેખાય છે ને, તો એને હિન્દીમાં શું કહેવાય? બર્તન. તો ક્યાં ત આવ્યો? તો કે વચમાં અંદર આવ્યો, તો એની અંદર રાઉન્ડ કરવાનો છે. એ તમને જેવું પૂછાય ને પરીક્ષામાં એ રીતે તમારે રાઉન્ડ કરવાના થશે. પછી પઢો ઓર લીખો, એટલે કે વાંચવાનું અને લખવાનું, એટલે આટલા તો તમે લખી લેશો ને તમને આવડી જ જશે. તો પેલા તો જો આ ટપકા જોડવાના ત છે, એટલે આવી રીતના ટપકા જોડી દેવાના, એટલે ત બની ગયો. દેખાય છે? આવી રીતના આમ ટપકા જોડતા જવાના, પછી આવી રીતના કરતું જવાનું ઊભી લીટી, ત બની ગયો. તો એવા બધા ત તમારે કરવાના છે ને. પછી નીચે શું આપ્યું છે જુઓ? આપેલા ચિત્રોમાં મનપસંદ રંગ પૂરો, એટલે કે તરબૂચ કેવા કલરનું હોય તો એ રીતે પૂરવાનું. અને તબલામાં તો ચિત્ર આપેલા જ છે, એમાં ખાલી મનપસંદ રંગ પૂરવાનો છે. કે આપણે તરબૂચ ખોલીએ, અંદર ચીર કેટલી લાલ કલરની હોય, દેખાય છે ને તમને? ઉપર આપેલું જ છે ને, ઉપર તરબૂચ લીલું હોય છે. તો એવી રીતના એનો મનપસંદ રંગ પૂરવાનો છે. તો ત તલવાર કા ત, કેનો થાય? ત તલવારનો. તો હવે તમારે જેટલા આગળ બધા જેટલા અક્ષરો શીખ્યા છે ને, તો તમને જુઓ પાછું બેલીને સમજાવું છું. તો આ સુધી તો આ તો સ્વાધ્યાય તમારે હતું, એની અંદર ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ અને ઝ આટલા વ્યંજનો શીખ્યા હતા તમને. તો આ બધાનું આવી રીતના તમારે પેપરમાં પૂછાય છે. તો એવી રીતના હવે જ્યારે તમારી પાછી પરીક્ષા આવશે ત્યારે ટ થી ચાલુ થશે, એમ કે ટ ટમાટર, ટ ટબ. તો કે ટ આવશે, પછી ઠ, ઠ ઠઠેરા, ઠસે ઠગ, એમ. તો હવે આવી રીતના ઠ છે, તો તમારી બધી આઈડિયલ બુક જે છે ને એમાં બધા અક્ષરો લખાય, ઘણાને સ્વાધ્યાય પોથીમાં બધું બાકી છે, એટલે ઠ લખવાનો છે તમારે. પછી છે ડ, દેખાય છે ને કે આમાં જેવી રીતના ડ આપેલો છે ને એ જ રીતનો ડ કરવાનો છે. તો નીચે તમારે બધામાં ડ લખવાનો થશે. પછી છે ઢ, તો બધા ખાનામાં ઢ લખવાનું છે. પછી છે હણફેરનો હણ, દેખાય ને એ રીતે હણફેર પૂરા કરવાના છે. પછી ત, આજે કયો શીખ્યા હતા વ્યંજન? ત, તો ત સુધી બધા પૂરું કરી લખવાનું છે. જ્યારે બીજો નવો લેક્ચર આવે ને ત્યાં સુધીમાં બધાએ ત પૂરો કરી જવો જ જોવાનો.